સમ્યક સાહિત્ય સભા ભાવનગર દ્વારા આયોજિત આજના આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં આપ સૌને મારા વંદન. આજનો કાર્યક્રમ મારી દ્રષ્ટિએ મા બાપના એ ઉપકારોને યાદ કરવાનો આ પર્વ છે, આ કાર્યક્રમ છે. મને એ પુનિત મહારાજની એ રચના ખૂબ યાદ આવે છે. અનેક લોકો દ્વારા એ પોખાયેલી આ રચના, ભૂલો પલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોહમાં દહી મોટા કર્યા, એ અમૃત દેનાર સામે ઝેર કદી ઉકળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. ખૂબ સરસ મજાની હૃદય સ્પર્શી આ રચના આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો જ્યારે એ શ્રોતા સ્થાન પર બિરાજમાન છો, હું મારા વક્તવ્યમાં કંઈ આગળ નીકળું એ પહેલાં ક્યારેક બાપને ક્યારેય કોઈએ કહેવું નહીં કે તમે શું કર્યું છે અમારા માટે. દોસ્તો, આ વાત આપ સૌ યાદ રાખજો કે પોતાના બાપને ક્યારેય કોઈએ કહેવું નહીં કે તમે અમારા માટે શું કર્યું છે, અને માને ક્યારેય એવું ન કહેવું કે તને ખબર નથી પડતી. પોતાની જનેતાને એ જ્યારે પોતાનું બાળક આવ્યું હાથ કરતું હોય છે ને, ત્યારે એના કલેજામાં ખૂબ મોટા ઘા લાગતા હોય છે. માને ક્યારેય ન કહેવું કે તને કંઈ ખબર ન પડે. મિત્રો, આ બે વાત આપ સૌ આજના પર્વમાં હૃદયસ્થ કરશો તો મને લાગે છે કે આ સમ્યક સાહિત્ય સભાનો જે હેતુ છે એ 100% ચરિતાર્થ થશે. મારે વાત કરવી છે મા બાપ વિશે, એના ઋણ વિશે. મા વિશે તો ખૂબ લખાયું, ખૂબ ગવાયું, ખૂબ પોખાયું. પિતા વિશે, પિતા એક આંબાના વૃક્ષ નીચે એક બાળક રમવા આવે છે. એ બાળક રોજ રમે છે અને આંબો ખુશ ખુશાલ થાય છે. થોડા દિવસ માટે એ બાળક આવતું બંધ થાય છે. આંબો એની રાહ જુએ છે અને એક દિવસ બાળક આવે છે અને એ આંબો પ્રશ્ન કરે છે, કેમ તું નતો આવતો? ત્યારે બાળક એમ કહે છે કે હું ભણવા બેસી ગયો છું, પણ શું પણ મારી પાસે પુસ્તકો અને ફીઝના પૈસા નથી. ત્યારે એ આંબો એમ કહે છે, અરે તું તો મારો મિત્ર છો, આ બધી જ કેરીઓ લઈ અને તું વેચી ના, પછી તું અભ્યાસ કર. અને બધી જ કેરી લઈ લે છે, એ વેચી નાખે છે, અભ્યાસ કરે છે. થોડો સમય પાછો એ બાળક આવતો નથી. વળી પાછો એક દિવસ બાળક આવે છે અને આંબો ખુશ ખુશાલ થઈ જાય છે. બાળક એમ કહે છે કે આજે મારી પાસે ડિગ્રી છે, અભ્યાસ છે, પણ નોકરી નથી. ત્યારે આંબો એમ કહે છે, એમાં તું શું મોજાઈ ગયો? મારી બધી જ ડાળીઓ તું કાપી નાખ, બધી જ ડાળીઓ કાપી નાખ, અને તું કંઈક રોજગારી માટેનું સાધન તૈયાર કર. એ બાળક, યુવાન બાળક, એ આંબાની બધી જ ડાળીઓ કાપી નાખે છે અને લઈ જાય છે.
ઘણા વર્ષો પછી પાછું એ બાળક આવે છે કે મારી પાસે રોજગાર છે પણ મકાન નથી, ત્યારે આંબાનું વૃક્ષ એમ કહે છે, કશું જ વાંધો નહીં, આજે મારું થડ છે એ કાપી અને તું સરસ મકાનનું મકાન બનાવી લે. અને એ આંબો એ થડમાંથી એ બાળક એ કાપી નાખે છે, એ યુવાન કાપી નાખે છે. પછી તો વર્ષોના વાણા જતા રહે છે અને એક દિવસ એ પેલું બાળક એ પછી યુવાન અને પછી એ વૃદ્ધ બને છે અને આવે છે, અને ત્યારે પેલું થડ એની રાહ જોઈ, એની પ્રતીક્ષા જોઈને ત્યાં ઊભું હોય, ત્યાં થડ પાસે એ વૃદ્ધ આવે છે. ત્યારે વૃદ્ધ કહે છે, મને ઓળખ્યું? ત્યારે પેલા આંબાના વૃક્ષમાંથી એ શબ્દો સ્ફુરે છે, હા તું એ જ બાળક ને. પણ આંબાના વૃક્ષમાંથી એ શબ્દ નીકળે છે, પણ આજે મારી પાસે તને આપવા માટે કશું જ નથી. ત્યારે એ વૃદ્ધ એમ કહે છે કે મારે આજે કશું જ જોતું નથી, મારે કશું જ જોતું નથી, મારે રમવું છે, મારે તારી પાસે રમવું છે. એટલું એ બાળક જે વૃદ્ધ બની ગયો છે, એ વૃદ્ધ એમ કહે છે કે આજે ફરી પાછે મારું બચપન મારે જોઈએ છે. ત્યારે એ કેટલાય વર્ષોથી ઠૂઠું બની ગયેલું આંબાના થડમાં ફરી પાછી કૂપળો ફૂટી નીકળે છે. એ આંબાનો વૃક્ષ એટલે આપણો બાપ, એ આંબાનો વૃક્ષ એટલે આપણા પિતાશ્રી પોતાનું સમગ્ર જીવન બાળકો માટે ન્યોછાવર કરી દેતા હોય છે. એ બાપને કેમ ભૂલી શકાય? અને એટલે જ કોઈ કવિએ લખ્યું છે, પિતા જીવન હે, સંબલ હે, શક્તિ હે, સૃષ્ટિ નિર્માણ કી અભિવ્યક્તિ હે, અંગુલી કી પકડ કે બચ્ચો કા સહારા હે, અંગુલી પકડ કે બચ્ચો કા સહારા હે, પિતા કભી ખટ્ટા હે, કભી ખારા હે, ફિર ભી પિતા પ્યારા હે, પિતા પાલન હે, પોષણ હે, પરિવાર કા અનુશાસન હે, પિતા ગોશલે સે ચલને વાલા પ્રેમ કા પ્રશાસન હે, પિતા રોટી હે, કપડા હે, મકાન હે, પિતા છોટે સે પરિંદે કા બડા આસમાન હે, પિતા અપ્રદર્શિત આનંદ પ્યાર હે, પિતા હે તો બચ્ચે કો ઇંતજાર હે, પિતા સે બચ્ચે કો ઢેર સારે સપને હે, પિતા હે તો બાજાર કે સભી ખિલોને અપને હે. દોસ્તો, પિતાનું એ આ સમર્પણ એ ક્યારેય ભૂલી ન શકાય. માં વિશે તો ખૂબ લખાયું છે, ખૂબ વંચાયું છે. માં એ માં છે, માં એ તો એકાક્ષરી મંત્ર છે, પ્રેમની સાક્ષાત એ યુનિવર્સિટી છે. અને એટલે જ મને એ કાગ બાપુ યાદ આવે કે મોઢે બોલું માં તો મને હાચે, બચપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા, મોઢે બોલું માં તો પછી મને હાચે જ બચપણ સાંભળે પછી એ મોટપની મજા મને કડવી લાગે કાગડા. ઉત્તર પ્રદેશની અંદર એક માતાને બે બાળકો જન્મે છે, પણ કમનસીબે એવી છે કે એ બંને બાળકો અંધ છે. માં પૂરા લાલન પાલનથી આ બંને બાળકોને ઉછેરે છે, બાળકો મોટા થાય છે પણ બંને બાળક અંધ છે. પણ એક દિવસ બાળકો જ્યારે રમવા જાય ત્યારે બીજા બાળકોને ચેડવે છે, ધક્કે ચડાવે છે, ત્યારે બંને બાળકો રડતા રડતા માને ફરિયાદ કરે છે, માં અમને બાળકો ચેડવે છે, અમને ધક્કા મારે છે. અને માનું કલેજો કાપી ઉઠે છે. બસ માં તો માં છે. બીજા દિવસે બંને બાળકો લઈ અને એ હોસ્પિટલ પહોંચી જાય છે, જરૂરી તમામ કાગદાજમાં સહી કરી નાખે છે અને પોતાની બે આંખો પૈકી એક આંખ એક બાળકને, બીજી આંખ બીજા બાળકને આપી અને પોતે આખી જિંદગી માટે અંધ બની જાય છે. પોતે આખી જિંદગી માટે એ અંધ બની જાય છે. આ એ માતા જ કરી શકે. દુનિયામાં માનો કોઈ પર્યાય નથી, આ માતા જ કરી શકે. માતાના સમર્પણની વાત કવિઓએ ખૂબ લખી છે, પણ દુઃખ એ વાતનું છે
દુઃખ એ વાતનું છે કે જ્યારે એક માતા પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ પોતાના બાળકો માટે સમર્પિત કરે છે, એ જ બાળકો જ્યારે માના જમવાના વારા અને રહેવાના વારા પાડતા હોય તો એ બાળકો ક્યારે એ પાપમાંથી મુક્ત થઈ શકશે? એક મકાનમાં ઉપર નીચે બંને ભાઈઓ રહે, 15 દિવસ માં ઉપરના મકાનમાં રહે ત્યાં જમે, 15 દિવસ માં નીચેના મકાને રહે ત્યાં જમે. ત્યારે પ્રશ્ન એ માને કોઈ પૂછ્યો કે માં જ્યારે 31 દિવસનો મહિનો હોય ત્યારે શું થાય? ત્યારે માની આંતળી કકળતી કકળતી એમ બોલે છે, 31નો મહિનો હોય ને ત્યારે એ દિવસે મારે ઉપવાસ કરવાનો, એ દિવસે મારે ઉપવાસ કરવાનો. આવા બાળકો, આવી સંતતિ, આવા સંતાનોને શું કરીશું? આજનો પર્વ એ જ શીખ આપે છે કે મા બાપના ઉપકારને ક્યારેય ભૂલશો નહીં. અને એટલે જ મને દામોદર બોટાદકરની આ ખૂબ ગવાયેલી એ રચના, મીઠા મધુને મીઠા મે ઉલારેલો, એથી એ મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહી જડે રેલો, એ જ જનનીની જોડ સખી નહી જડે રેલો. અને એનાથી આગળ દલપતરામ આપણા ગુજરાતના એ ખૂબ મોટા કવિ, એની આ પંક્તિઓ, હું સુતો પારણે પુત્ર નાનો રડું કે પડું રાખ તું મને કોણ છાનું, હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું કે પડું રાખ તું મને કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હે તવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડે પીને પોટી પોતે પીડા પામુ પંડેત જે સ્વાદ તો તે, મુજે સુખ ખાતી કટુ કોણ ખાતું, માએ તવાળી દયાળી જ માતું, મુજે સુખ ખાતે કટુ કોણ ખાતું, માએ તવાળી દયાળી જ માતું, સુકા માસ વાળે પીને પોટી પોતે પીડા પામુ પંડે તદે સ્વાદ તો તે, નાના બાળકને પેટમાં ન દુખે એટલા માટે માં જ્યારે એ બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે એ અનેક વ્યંજનોનો ત્યાગ કરી દે, મારા બાળકને પેટમાં ન દુખે, આ સમર્પણ એ તો એ માં જ કરી શકે. અને એટલે જ કોઈ કવિએ લખ્યું છે કે જગતના તમામ સુખોથી જીવન ભલે સભર સભર લાગે, પણ ખજાનો તો સાવ ખાલી માળી મને તારી વગર લાગે. જગતના તમામ સુખોથી જીવન ભલે સભર સભર લાગે, પણ ખજાનો તો સાવ ખાલી માળી મને તારી વગર લાગે. નથી એ હુંફાળો હાથ, નથી એ મેષનું ટેલું, નથી એ હુંફાળો હાથ, નથી એ મેષનું ટેલું, એટલે જ તે ડગલે ડગલે માળી મને દુનિયાનો ડર લાગે, એટલે જ ડગલે ડગલે માળી મને દુનિયાનો ડર લાગે. આજે છે મારા નામ પર કંઈક રૂપાળા છોગાવો, પણ બેટા બોલનારું કોઈ નથી એની ખૂબ મોટી કસર લાગે, પણ બેટા બોલનારું કોઈ નથી એની ખૂબ મોટી કસર લાગે. હે માં અજીબ નાતો નિભાવ્યો છે તે મારી પીડા સાથે, હે માં અજીબ નાતો નિભાવ્યો છે તે મારી પીડા સાથે, હજી મોઢે બોલું ઓય માં જ્યારે કોઈ ઠોકર લાગે. ઉન્નત રહ્યું છે મારું આ મસ્તક,
અડગ રહ્યું છે મારું મસ્તક, એ ઝૂકે છે માળી તારા ચરણોમાં, એ ઝૂકે છે જ્યારે તારા ચરણોમાં, ત્યાંથી હિમાલયથી કરતાં પણ ઉન્નત મને મારું મસ્તક લાગે. હે માં, હિમાલય કરતાં ઊંચું પણ મને મારું મસ્તક લાગે. મિત્રો, માં એ માં છે. વિદેશની એક ધરતીનો કિસ્સો. એક બાળક સ્કૂલેથી ઘરે આવે છે અને પોતાની માને એક ચિઠ્ઠી આપે છે. માં, અમારા પ્રિન્સિપાલે ચિઠ્ઠી આપી છે, વાંચને માં શું લખ્યું છે. ત્યારે માં એ ચિઠ્ઠીને વાંચે છે અને બાળક કહે છે, માં શું લખ્યું છે ચિઠ્ઠીમાં? ત્યારે માં એમ કહે છે, બેટા ચિઠ્ઠીમાં એમ લખ્યું છે કે તમારું બાળક એટલું ભણવામાં હોશિયાર છે કે અમારા કોઈ શિક્ષકો એ બાળકને ભણાવી શકે એવા કેપેબલ નથી. આપ આપના બાળકને હવે સ્કૂલે ન મોકલશો, આપ એને ઘરે જ અભ્યાસ કરાવજો. એ બાળક અને એ માં પોતાના બાળકને ભણાવે છે. દોસ્તો, એ માં એ બાળકને ભણાવે છે અને એ બાળક બીજું કોઈ નહીં પણ સૂર્યનો, જેણે પર્યાય આપ્યો છે આ ધરતી ઉપર, જેણે અજવાળા પાથર્યા છે ને, એ બાળક એ થોમસ આલ્વા એડિશન અને એ માં એટલે એ નેલ્સી આલ્વા એડિશન. નેલ્સી એડિશનનો દીકરો થોમસ આલ્વા એડિશન. વાત અહીંયા નથી, વાત ત્યાં પડી છે કે એક દિવસ ઘણા વર્ષો પછી તો કેટલી બધી શોધ કરે છે, પણ એક દિવસ માતાનું મૃત્યુ થાય છે અને એ બાળક પોતાની માની કોઈ અલમારીમાંથી એક ચિઠ્ઠી એના હાથમાં આવે છે. બાળક એ ચિઠ્ઠીને નિરખીને જુએ છે તો એ ચિઠ્ઠી એ જ હતી જેને એના બચપણની અંદર એના સ્કૂલ પ્રિન્સિપાલે આપી હતી. અને એ બાળક આજે મહાન વૈજ્ઞાનિક થઈ ગયો છે. એ થોમસ આલ્વા એડિસન એ ચિઠ્ઠીને વાંચે છે ને ચિઠ્ઠીના શબ્દ વાંચતા વાંચતા એની આંખમાંથી દળ 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 આંસુઓની ધારાઓ છૂટે છે. ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે તમારું બાળક ભણવામાં એટલું નબળું છે કે અમે એને ભણાવવા તૈયાર નથી, તમે એને ઘેરે ભણાવજો. સાહેબ, એ નબળા બાળકને વિશ્વનો મહાન વૈજ્ઞાનિક જો કોઈ બનાવી શકતી હોય તો એ માં છે. એ માં છે. માના ઉપકારની તો અનેક વાત છે, પણ ભગતસિંહની માં એટલે વિદ્યાદેવીને કોઈ પૂછે છે કે માં, આવતા જન્મમાં તમારી શું અપેક્ષા હોઈ શકે, ત્યારે એ ભગતસિંહની માં એટલું કહે છે કે હું આવતા જન્મમાં ભગવાનને કહું કે મને સ્ત્રીનો અવતાર આપજે અને મારા પેટે બીજો ભગત જન્મે એવી હું ભગવાન પ્રાર્થના કરું છું. સાહેબ, આ માનું સમર્પણ છે. એ રાષ્ટ્ર સમર્પણની વાત હોય કે સમાજ સમર્પણની વાત હોય કે પરિવાર માટે સમર્પિત થવાની જો વાત હોય તો એ માં કરી શકે છે. મિત્રો, ખૂબ સમય થઈ ચૂક્યો છે, પણ એક માં રાષ્ટ્ર સમર્પણની વાત જ્યારે મને યાદ આવી છે. એક માં રેલવેના ડબ્બામાં ભીખ માંગે છે અને આપણા રાષ્ટ્રીય શાયર એવા મેઘાણીજી પણ એ ડબ્બામાં ત્યાં બેઠા હોય. એ વૃદ્ધ માં 70-75 વટાવી ગયેલી માં જ્યારે ડબ્બામાં વાટકો લઈને ભીખ માંગતી હોય ત્યારે મેઘાણીજી એને પૂછે છે, માં આવ મને ભીખ માંગવાની, દીકરા નથી. અને ત્યારે એ માનો જવાબ સાંભળવા જેવો છે. દીકરા હતા 4. મેઘાણીજી એમ કહે છે, હતા? હા, દેશ માટે મારા 4 દીકરા સમર્પિત થઈ ગયા છે. એ વાત માના શબ્દમાં સાંભળે છે ત્યારે મેઘાણીજીની આંખમાં પણ શ્રાવણ ભાદરવો છલકાઈ જાય છે. મેઘાણીજી બીજો પ્રશ્ન નાખે છે, તો માં પછી ભીખ શા માટે માગે છે? ત્યારે એ વૃદ્ધ સ્ત્રી એટલું કહે છે કે આ પૈસા ભેગા કરી અને પેલા ગાંધી બાપુને મોકલીશ. દેશની આઝાદીને લાવવા માટે, આ દેશની ગુલામીની ઝંઝૂરીમાંથી છોડાવવા માટે સાહેબ આ માં છે. અને એ એક લાડકવાયો નામની એક આ રચના મેઘાણીજીની. ઓરિજિનલ તો એ
ફ્રેન્ચ રચના છે, લા મેરી કોસ્ટની સંબળીશ ડાર્લિંગ એવું ટાઇટલ એનું આ ભાવાનુવાદ. પણ એની છેલ્લી જે પંક્તિ છે, શરૂઆત એ રક્ત ટપકતી સો સો જોડી આ સમરાંગણથી આવે, કેસર વરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, મુખથી ખમા ખમા કરતી માતની આઝાદી ગાવે, એ ઘાયલ એ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. પણ એની જે અંતિમ પંક્તિઓ છે એ મારા હૃદયને સ્પર્શ છે. એની ભસ્માંકિત ભૂમિ પર એ મૂકજો આરસ ખાંભી, એની ભસ્માંકિત ભૂમિ પર મૂકજો આરસ ખાંભી, એ ખાંભી પર લખશો ના કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડકવાયાની, એ લખજો ખાક પડી અહીંયા કોઈના લાડકવાયાની. મારા વિષયને વિરામ આપું એ પહેલાં માની એક આ રચના માં માં સંવેદના હૈ, માં ભાવના હૈ, માં અહેસાસ છે, માં જીવન કે ફૂલો મેં ખુશબુ કા વાસ છે, માં રોતે હુએ બચ્ચો કે લીએ ખુશીઓ કા પલ્લા હૈ, માં મરુથલ મેં નદી ઓર મીઠા સા ઝરના હૈ, માં મરુથલ મેં નદી ઓર મીઠા સા ઝરના હૈ, માં લોરી હૈ, જીત હૈ, પ્યાર કી થાપ હૈ, માં પૂજા કી થાલી મેં મંત્રો કા જાપ હૈ, માં આંખો કા સિસકતા હુઆ કિનારા હૈ, માં મમતા કી ધારા હૈ, માં ઝુલસતે દિનો મેં કોયલ કી મીઠી સી બોલી હૈ, માં મહેંદી હૈ, કુમકુમ હૈ, સિંદૂર હૈ, માં ત્યાગ હૈ, તપસ્યા હૈ, સેવા હૈ, માં કલમ હૈ, દુઆ હૈ, શાહી હૈ, માં કલમ હૈ, દુઆ હૈ, શાહી હૈ, માં પરમાત્મા કી સેમ ગવાહી, માં પરમાત્મા કી સેમ ગવાહી. ફરી એકવાર હું સમ્યક સાહિત્ય સભા એ મને જે અહીંયા બોલવાની તક પૂરી પાડી છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. આજના આ પર્વની અંદર ફરી એકવાર આપણે સૌ મા બાપના ઋણને અદા કરી અને આ પર્વની સાર્થકતા આપણે સૌ રજૂ કરીશું. મને મારા શબ્દો પવિત્ર કરવાનો જે અવસર આપ્યો ફરી એકવાર સમ્યક સાહિત્ય સભાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.